આગળ વાત કરીએ તો આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ સત્રમાં 17 નવા બિલ રજૂ કરવાની છે. જોકે સત્રની કામગીરી દરમિયાન ચીનની સાથે સરહદ વિવાદ, મોંઘવારી, બેરોજગારી સહિત કેટલાય મુદ્દાઓ સૌથી વધુ ચર્ચામાં છે. શિયાળુ સત્રમાં સરકાર તરફથી 17 નવા બિલો સહિત કુલ 22 બિલ પસાર કરવાના પ્રસ્તાવ છે. સંસદના શિયાળુ સત્રનું સમાપન 29 ડિસેમ્બરે થશે. 23 દિવસના આ સત્રમાં 17 બેઠકો યોજાશે. રાહુલ ગાંધી સહિતના કેટલાક નેતાઓ ભારત જોડો યાત્રામાં સામેલ છે, ત્યારે શિયાળુ સત્રમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી સંભાવના નથી. ગઈકાલે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વપક્ષીય બેઠકમાં શિયાળુ સત્રના સુચારુ સંચાલન માટે તમામ પક્ષો પાસે સહયોગ માંગવામાં આવ્યો છે. સાબરકાંઠાની 4 બેઠકના 1327 મતદાન મથકો પર ઈવીએમ તેમજ વીવીપેટને પોલિટેકનિક કોલેજ હિંમતનગરના સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. રાજકીય પક્ષો સહિત સીસીટીવી કેમેરા અને બીએસએફના જવાનો રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા માટે તૈનાત છે. રાજકીય પક્ષોના હાર જીતના દાવા વચ્ચે ઈવીએમની સુરક્ષા માટે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે, તેમજ અલગ અલગ 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આઠમી તારીખે જ્યારે મતદાન મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે અંદાજે 500 જેટલા કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાશે અને એના સુરક્ષા સંબંધી કાર્યવાહીની સાથે અમે જે સ્ટ્રોંગરૂમ છે એ સ્ટ્રોંગરૂમના ડોર્સ દરવાજાઓ રાજકીય પક્ષો કે એમના પ્રતિનિધિઓ પોતે બહાર જોઈ શકે એના માટે સીસી કેમેરાના મારફતે બહાર એક ટીવી રાખેલું છે, એને ટીવીના માધ્યમથી એ લોકો સ્ટ્રોંગની રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા જોઈ શકે તેવી વ્યવસ્થા પણ અમે કરેલી છે. તો અરવલ્લીના મેઘરજના વૈડી ડેમ પર શિયાળુ અને ઉનાળુ પાકને લઈને સિંચાઈનું પાણીનો લાભ નહીં મળી શકે. ડેમની બંને કેનાલોને પાકી બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી તંત્ર દ્વારા શિયાળુ અને ઉનાળુ પાણી છોડાશે નહીં. અત્યાર સુધી ડેમમાંથી 2 કેનાલ મારફતે 12 ગામોને ખેતી માટે પાણી આપવામાં આવતું હતું. ચાલુ વર્ષે બંને કેનાલની કામગીરીને લઈને પાણી નહીં છોડવામાં આવે.